અહીં 9 કિલોગ્રામના દળને દોડા વડે લટકાવેલું છે અને પછી તે દોડું પુલીમાંથી પસાર થાય છે, જે ઢોળાવ પર મુકેલા 4 કિલોગ્રામના દળ સાથે જોડાયેલું છે અને તે ઢોળાવ સમક્ષ ક્ષિતિજ સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. ધારો કે આ ઢોળાવ અને 4 કિલોગ્રામના દળ વચ્ચે ગતિ ઘર્ષણાંક 0.2 છે, તેથી ત્યાં ઘર્ષણ પણ છે. જો તમે તેને અઘરી રીતે ઉકેલવા માંગો તો તે ખૂબ જ પડકારજનક થશે. તેને ઉકેલી શકાશે, પરંતુ તમારી પાસે ઘણા બધા અજ્ઞાતની સાથે ઘણા બધા સમીકરણ હશે. જો તમે ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરીને આ દરેક બોક્સનું સ્વતંત્ર રીતે અવલોકન કરો તો તેને ઉકેલવું ઘણું પડકારજનક હશે, પરંતુ તમારી પાસે ઘણા બધા અજ્ઞાતની સાથે ઘણા બધા સમીકરણ હશે. પરંતુ અહીં આ બંને બોક્સ સમાન દરથી પ્રવેગિત થઈ રહ્યા છે, માટે આપણે તંત્રનો પ્રવેગ અથવા તે પ્રવેગનું મૂલ્ય શોધી શકીએ. 4 કિલોગ્રામનો પદાર્થ અમુક મૂલ્ય સાથે આ દિશામાં પ્રવેગિત થશે અને 9 કિલોગ્રામનો પદાર્થ આ દિશામાં પ્રવેગિત થશે. અહીં ધારી લઈએ કે આ દોરડું ખેંચાતું નથી કે તૂટતું નથી, માટે બંનેનો પ્રવેગ સમાન છે. માટે આપણે અહીં ઘણા બધા પદાર્થોને એક જ દળ તરીકે લઈ શકીએ અને તે દળ પર લાગતો પ્રવેગ તે દળ પર લાગતા બાહ્ય બળ ઉપર આધાર રાખે. તેથી આપણે ફક્ત કુલ બાહ્ય બળ ઉપર જ ધ્યાન આપીશું અને પછી તેને કુલ બળ વડે ભાગીશું. તો તેના બરાબર શું થાય? જો તમે આ 4 કિલોગ્રામના દળનો પ્રવેગ શોધવા માંગો તો પ્રવેગનું મૂલ્ય શું થાય? હવે અહીં 4 કિલોગ્રામ કરતા 9 કિલોગ્રામનું દળ વધારે છે, માટે આ આખું તંત્ર અહીં આ દિશામાં પ્રવેગિત થશે. માટે આપણે આ દિશાને ધન લઈશું. જ્યારે આપણે ઘણા બધા પદાર્થોને એક જ દળ તરીકે લેતા હોઈએ ત્યારે કઈ દિશાને ધન દિશા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય તે કદાચ અમુક લોકો માટે અઘરું બની શકે, પરંતુ આપણે ફક્ત ગતિની દિશાને ધન કહી રહ્યા છીએ. માટે જ્યારે આપણે તેમની કિંમત સમીકરણમાં મૂકીએ, જ્યારે આપણે પ્રવેગ માટે ઉકેલીએ, ત્યારે જે બળ આ દિશામાં લાગશે તેને ધન લઈશું અને જે બળ આ દિશામાં લાગશે તેને ઋણ લઈશું. હવે અહીં કયા બળ લાગશે? હવે અહીં આ 9 કિલોગ્રામ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ આખા તંત્રને ચલાવે છે. અહીં આ એકમાત્ર બળ છે જે આખા તંત્રને ગતિમાં રાખે છે. જો હું આ દળને દૂર કરું તો આ આખું તંત્ર ગુરુત્વાકર્ષણ બળને કારણે આ દિશામાં પ્રવેગિત થશે. માટે ગુરુત્વાકર્ષણ બળ 9 કિલોગ્રામ × 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ અને તે ધન આવશે, કારણ કે તે આ આખા તંત્રને ગતિમાં રાખે છે. આ તંત્રને ગતિમાં રાખતું બીજું કોઈ બળ નથી. હવે એવા બળને બાદ કરીએ જે પ્રવેગને અવરોધે છે, અને પ્રવેગને અવરોધતા બળ કયા છે? અહીં 4 કિલોગ્રામના દળ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ પ્રવેગને અવરોધે, પરંતુ તે સંપૂર્ણ ગુરુત્વાકર્ષણ બળ હશે નહીં. અહીં 4 કિલોગ્રામના દળ પર સીધું નીચેની તરફ લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેની ગતિને અવરોધશે નહીં, પરંતુ આ રીતે અહીં આ દિશામાં લાગતું ગુરુત્વાકર્ષણ બળ આ તંત્રની ગતિને આ દિશામાં જતી અવરોધે. અને તેનો આ ઘટક શું થાય? તેનો આ ઘટક mg sin θ થશે. mg sin θ. જો તમને આ પરિચિત ન લાગતું હોય તો તમે ઢોળાવ વિશેના વિડીયો જુઓ. તેમાં તમે જોશો કે ગુરુત્વાકર્ષણનો જે ઘટક સપાટીને સમાંતર છે અને નીચેની તરફ જાય છે તેનું મૂલ્ય mg sin θ થાય. તેથી આપણે તેને બાદ કરીએ. ઓછા 4 કિલોગ્રામ × 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ × sin θ, અને અહીં ખૂણો 30 અંશ છે, માટે sin 30 ડિગ્રી. ત્યાં વધુ એક બળ આવશે, ઘર્ષણ બળ, જે પદાર્થની ગતિને અવરોધે. માટે ઘર્ષણ બળ પણ આ દિશામાં જ આવશે અને તેનું મૂલ્ય mg sin θ થશે નહીં, પરંતુ અહીં ગતિક ઘર્ષણનું મૂલ્ય બરાબર ગતિક ઘર્ષણાંક ગુણ્યા લંબ બળ. આપણને અહીં ગતિક ઘર્ષણાંક 0.2 આપેલો છે. અને હવે તમારે એ ધ્યાન રાખવાની જરૂર છે કે લંબ બળ એ ગુરુત્વાકર્ષણ બળને સમાન થશે નહીં, કારણ કે જ્યારે આપણે ઢોળાવની વાત કરી રહ્યા હોઈએ ત્યારે લંબ બળ અહીં આ દિશામાં આવે, આ લંબ બળ થશે.
અને તે સંપૂર્ણ ગુરુત્વાકર્ષણ બળને સંતુલિત કરશે નહીં, તે માત્ર ગુરુત્વાકર્ષણના એવા ઘટકને સંતુલિત કરશે જે ઘટક આ સપાટીને લંબ હોય, અને અહીં તેનું મૂલ્ય એમજી કોસાઇન ઓફ થીટા થશે. ફરીથી જો તમને આ યાદ ન હોય તો તમે ઢોળાવ વિશેના વિડીયો જોઈ શકો. તેમાં તમે જોશો કે ગુરુત્વાકર્ષણનો જે ઘટક સપાટીને લંબ હોય છે માટે લંબ બળનું મૂલ્ય પણ એમજી કોસાઇન ઓફ થીટા થશે, કારણ કે અહીં આ લંબ દિશામાં કોઈ પ્રવેગ નથી. અને ત્યારબાદ હું તેને 0.2 વડે ગુણી રહી છું, કારણ કે હું અહીં લંબ બળનું મૂલ્ય કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય નથી મૂકી રહી. હું અહીં ગતિ ઘર્ષણ બળનું મૂલ્ય મૂકી રહી છું જે આ દિશામાં આવશે. માટે લંબ બળને 0.2 વડે ગુણીએ તો આપણને આ દિશામાં ગતિક ઘર્ષણ બળ મળે, અને ગતિક ઘર્ષણ બળનું મૂલ્ય લંબ બળ પર આધાર રાખે છે. તેથી આપણે તેને અહીં બાદ કરીએ ઓછા 0.2 ગુણ્યા 4 કિલોગ્રામ ગુણ્યા 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ ગુણ્યા કોસાઇન ઓફ 30 ડિગ્રી, અને ત્યારબાદ આપણે હવે કુલ દળ વડે ભાગીએ. આ તંત્રને ગતિ કરાવવા માટે કે આ તંત્રની ગતિને અટકાવવા માટે ત્યાં બીજા કોઈ બળ નથી, અને આ તંત્રનું કુલ બળ 13 કિલોગ્રામ છે. હવે તમે કદાચ કહેશો કે અહીં આ દિશામાં તણાવ પણ આવશે, અને મેં તેનો સમાવેશ કેમ નથી કર્યો? કારણ કે આ આંતરિક બળ છે. જ્યારે આપણે બે દળ ધરાવતા તંત્રને સંયુક્ત દળ તરીકે એટલે કે એક જ દળ તરીકે લઈએ ત્યારે સૌથી મોટો ફાયદો આ જ છે. તમારે આંતરિક બળ વિશે ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં તણાવ બળ હશે, અને અહીં તણાવ બળ આ દિશામાં લાગે. તે તંત્રની ગતિને અવરોધે છે, અને ત્યારબાદ અહીં આ દિશામાં લાગતું તણાવ બળ એ તંત્રની ગતિને મદદ કરે છે. પરંતુ અહીં આ બંને કેન્સલ થઈ જશે, અને જ્યારે આપણે આ પ્રકારના તંત્રને એક જ દળ તરીકે લઈએ ત્યારે સૌથી મોટો ફાયદો આ છે. આપણે આંતરિક બળોને અવગણી શકીએ, કારણ કે પદાર્થ પર લાગતા આંતરિક બળો કેન્સલ થઈ જશે. હવે જો તમે તેની ગણતરી કરો અને તમે પ્રવેગ માટે ઉકેલો તો તમને આ તંત્રનો પ્રવેગ 4.75 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ મળે. માટે આ 4 કિલોગ્રામનું દળ સપાટીને સમાંતર રહીને 4.75 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલા પ્રવેગથી ઉપરની તરફ પ્રવેગિત થશે, અને તેવી જ રીતે આ 9 કિલોગ્રામનું દળ 4.75 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલા પ્રવેગથી નીચેની તરફ પ્રવેગિત થશે. તમે અહીં પદાર્થ પર લાગતું કોઈ પણ એક આંતરિક બળ શોધી શકો. અહીં આપણે તેને અવગણીએ છીએ, કારણ કે આપણે તંત્રને એક જ દળ તરીકે લઈએ છીએ. પરંતુ તમને કદાચ પ્રશ્ન પૂછાઈ શકે કે તણાવનું મૂલ્ય શું હશે. આપણને તે અહીં પ્રશ્નમાં પૂછ્યું નથી, પરંતુ જો તમે તણાવ બળનું મૂલ્ય જાણવા માંગતા હોવ તો ફક્ત 9 કિલોગ્રામના દળ પર જ ધ્યાન આપો. જો આપણે ફક્ત 9 કિલોગ્રામના દળ પર ધ્યાન આપીએ તો તેના પર લાગતું બળ શું હશે? તેથી આપણે તેના પર લાગતા બળો આ સૂત્રની મદદથી શોધી શકીએ. 9 કિલોગ્રામ દળનો પ્રવેગ બરાબર તેના પર લાગતા પરિણામી બળ ભાગ્યા તેનું દળ. હું અહીં ફક્ત 9 કિલોગ્રામના દળ પર જ ધ્યાન આપી રહી છું. ઝડપી રીતે મેં તંત્રનો પ્રવેગ શોધવા માટે આખા તંત્રને એક જ દળ તરીકે ગણ્યું હતું, પરંતુ મારી પાસે હવે તે પ્રવેગ છે અને હું અહીં આંતરિક બળ શોધવા માંગુ છું. તેથી હું ફક્ત 9 કિલોગ્રામ પર જ ધ્યાન આપીશ. માટે હવે મારા પ્રવેગનું મૂલ્ય 4.75 હશે નહીં, પરંતુ તે ઋણ 4.75 હશે, કારણ કે 9 કિલોગ્રામ પર લાગતો પ્રવેગ નીચેની દિશામાં છે. આપણે નીચેની દિશાને ઋણ લઈએ છીએ અને ઉપરની દિશાને ધન લઈએ છીએ તેના બરાબર. હવે 9 કિલોગ્રામ પર લાગતા બળ કયા કયા છે? સૌ પ્રથમ તણાવ બળ આવશે, તે ઉપરની તરફ છે તેથી તેને ધન લઈશું, અને પછી નીચેની તરફ લાગતું ગુરુત્વાકર્ષણ બળ. માટે ઓછા 9 કિલોગ્રામ ગુણ્યા 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ ભાગ્યા 9 કિલોગ્રામ. હું હવે કુલ દળ વડે ભાગીશ નહીં, કારણ કે આપણે અહીં ફક્ત 9 કિલોગ્રામ પર લાગતા બળ ઉપર
ધ્યાન આપી રહ્યા છીએ. આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમનો ઉપયોગ કરી રહ્યા છીએ, જ્યાં નીચેની દિશા ઋણ છે અને ઉપરની દિશા ધન છે. હવે હું આ આખા તંત્રને એક જ દળ તરીકે નથી જોઈ રહી. આપણે અહીં આ કોઈ પણ બળ વિશે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ બળ 9 કિલોગ્રામ પર સીધી રીતે લાગતા નથી. આપણે ફક્ત 9 કિલોગ્રામના બળ વિશે જ વાત કરી રહ્યા છીએ. જો હવે હું તણાવ માટે ઉકેલું તો મને તણાવ બરાબર 45.5 ન્યૂટન મળે, જે 9 × 9.8 કરતા ઓછું છે, કારણ કે હવે આ દળ નીચેની તરફ પ્રવેગિત થઈ રહ્યું છે. પરિણામી બળ નીચેની તરફ લાગે છે, તેથી તેના પર લાગતું તણાવ બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા ઓછું હશે. આમ બે દળ ધરાવતા તંત્રને એક જ દળ તરીકે લઈએ તો તે તંત્રમાં આવેલા દળનો પ્રવેગ ખૂબ જ ઝડપથી શોધી શકાય. એકવાર પ્રવેગ શોધી લીધા બાદ કોઈપણ સ્વતંત્ર દળ માટે ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરીને તમે આંતરિક બળ શોધી શકો. તમે ફક્ત એક જ દળ પર ધ્યાન આપો, જે પ્રમાણે આપણે અહીં કર્યું, અને ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરીને આંતરિક બળ, જેમ કે તણાવ બળ, શોધો.